जाओ। अमे अमारा गामनी ग्राम्य पोस्ट ऑफिस में मुलाकात माटे आव्या छीए। आ गामनी पोस्ट ऑफिस छे, आ अपना गामना पोस्टमेन छे, अने आ साहेब छे जाडेजा साहेब, ई पोस्ट मास्टर छे अने अहींना पोस्ट ऑफिसना इन्चार्ज छे। नमस्कार साहेब। नमस्कार साहेब, अमारा बाळको आव्या छीए पोस्ट ऑफिसनी मुलाकात माटे, તો થોડીક તેને પોસ્ટ ઓફિસની કામગીરી વિશે અને ટપાલ કેવી હોય, કારણ કે અત્યારે મોબાઈલનો જમાનો છે, ટપાલ ઓળખતા જ નથી, તો થોડોક એનો પરિચય આપશો તો અમારા બાળકોને ગમશે। જો આ પોસ્ટ કાર્ડ કહેવાય, પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા છે। એક ગામથી બીજે ગામે મોકલવા માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો તમે, બરાબર। અહીંયા તમે સરનામું લખી શકો, પછી તમારે અહીંયા પાછળ સંદેશા જેવો આપને કોઈ પણ કાંઈ મેસેજ હોય એ લખી શકો તમે, બરાબર। આ લખીને સીધા તો ટપાલ પેટીમાં નાખી શકો। સાહેબ, સરનામામાં શું શું લખવાનું હોય? સરનામામાં જે તમે મોકલો એ ગામનું નામ, એમનું આખું નામ, એમનું એડ્રેસ અને પિનકોડ, પિનકોડ સાથે ગલી ગલી છે, પછી આપણે બાજુમાં નિશાળ હોય કે રામ મંદિર હોય, ગામનો ચોરો હોય, તો એવું એડ્રેસ લખો, સરનામું કે ક્યાં લતામાં રહ્યો છો, બરોબર। પછી એના પછી અંતર્દેશી આવે છે, અંતર્દેશી તમારે જાજો મેસેજ લખવો હોય, સંદેશો વ્યવહાર કે તો પોસ્ટકાર્ડમાં તો ઓછું આવે, વધારે લખવું હોય તો એના માટે અંતર્દેશી છે, એની કિંમત છે 2.5 રૂપિયા, 2 રૂપિયા અને 50 પૈસા, બરોબર। એમાં તમે આખું દર પેજ લાંબુ આપ્યું છે, તો તમે એમાં વધારે તમારે લખવું હોય તો લખી શકો, બરોબર। અહીંયા તમારું જ્યાં મોકલો ત્યાંનું સરનામું, અહીંયા પછી તમારું સરનામું, બરોબર, ટપાલ લખનારનું સરનામું, ટપાલ લખનારું, પછી ફોટો વાંચીને પેક કરીને ડબ્બામાં તમે ટપાલ પેટીમાં નાખી શકો। અને આપણે અંતરદેશીય પત્ર, અંતરદેશીય પત્ર કહેવાય, એ કેટલા રૂપિયાનો હોય? 2.5 રૂપિયા, 2 રૂપિયા અને 50 પૈસા। એ રીતે આ તમે ભારતમાં કોઈ પણ જગ્યાએ મોકલી શકો। એના સિવાય તમારે ભારત બહાર તમારા કોઈ સગા વ્યક્તિ કે કાંઈ કોઈ રહેતું હોય તો એના માટે હવાઈ એરોગ્રામ જે હવાઈ પત્ર, એની કિંમત છે 8 રૂપિયા અને 50 પૈસા। ઓલું અંતર્દેશી ભારત માટે છે, દેશ માટે, આ બહારના દેશ માટે, કોઈ પણ જગ્યાએ તમે બહારના દેશમાં મોકલો તો એની કિંમત છે 8.5 રૂપિયા, સાહેબ આખી દુનિયામાં ભયું છે ને, કોઈ પણ જગ્યાએ 8.5 રૂપિયા, ઓલ ઓવર વર્લ્ડ, સાહેબ હું નીકળું છું। હા સાહેબ, અંદાજિત કેટલા દિવસે પહોંચતું હશે વિદેશમાં આપણે મોકલતા હોય? 15 દિવસની આસપાસ, બરોબર છે। અને સાહેબ, આ પોસ્ટ કાર્ડ તો કોઈ પણ લખી શકે ને, કે ઉંમર હોય કે નાના બાળકો ના લખી શકે? નહીં, કોઈ પણ વ્યક્તિ લખી શકે, બરોબર। આ તમારે સાહેબ પત્ર લેવાની વાત, તમારે કઈ રૂપિયા મોકલવા હોય એટલે સાદા મન્યુઅલ આવતા, હવે સમયની સાથે હાલવા માટે અથવા ચેન્જ થયું છે તો એને ઇલેક્ટ્રોનિક મની ઓર્ડર છે, કોમ્પ્યુટરથી નેટથી જાય, બરાબર, થોડી ઝડપી સુવિધા છે એમાં। તમારે જે મોકલનાર છે એનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને પિનકોડ નંબર નાખવાના, અને સામેની વ્યક્તિ છે જે લેનાર છે રૂપિયા, એમનું નામ, સરનામું, પિનકોડ નંબર અને મોબાઈલ નંબર, નીચે તમારા શબ્દોમાં આંકડામાં રૂપિયા અને તમારી સહી, પછી તમે ટપાલ ની બધી ઓલી કરો, એના માટે ગવર્મેન્ટ 1 રૂપિયાની છે, એમાં જુદા જુદા આપણા દેશના નેતાઓ હોય, દેશની ધરોહર હોય, રમતવીરો હોય, એના બધાના ફોટા સમયાંતરે જુદા જુદા ફોટા બહાર પાડે। 4 રૂપિયાની છે, આ છે શ્રીનિવાસ રામાનુજન,
મહાન ગણિત શાસ્ત્રી. પછી આ 5 રૂપિયાની ટિકિટ છે, આ સરદાર વલ્લભભાઈ પટેલ 5 રૂપિયાની ટિકિટ છે. પછી આ બીજી 5 રૂપિયાની ટિકિટ છે. અલગ અલગ બધી છપાતી હોય એ બધા બરોબર. પછી આ 10 રૂપિયાની છે, સીવી રામન છે. સીવી રામન આ 10 રૂપિયાની. સીવી રામન. પછી આ 20 રૂપિયાની છે, આ જો તમારે ક્રિસમસ ટ્રી જેવો. હા સાહેબ, મોટા મોટી કેવડી ટિકિટ હોય? 50 રૂપિયા. 50 રૂપિયા. 50 રૂપિયા. બરોબર છે. પછી તમારે સરકારી નોકરી. આ શું છે? આ રેવન્યુ ટિકિટ છે. સરકારી નોકરી કરતા હોય એને જે પેમેન્ટ લેવાનું હોય, અથવા 5000 ની ઉપરનું કોઈ પણ પૈસાનો લેવડ દેવડ થાય તો એને આ રેવન્યુ ટિકિટ ચોંટાડવી ચોંટાડવી ફરજિયાત છે. બરોબર. રોકડ વ્યવહાર કર્યો હોય તો એના ઉપર આ ચોંટાડવી પડે. 5 રૂપિયા. 5 રૂપિયા લાગે. પછી પોસ્ટ ઓફિસમાં ઘણી બધી સ્કીમો છે. સેવિંગ બેંક છે. બરોબર. બેંકનું કામ એ થાય છે સાહેબ. હા, એમાં તમે પૈસા ખાતું ખોલાવો તો ખાતું ખોલાવવા માટે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને 3 ફોટા એ સાથે 500 રૂપિયાથી ખાતું ખોલી શકે. એમાં વ્યાજ છે 4% વાર્ષિક. અને સાહેબ, સુકન્યા સમૃદ્ધિ અમારે આ નાની છોકરીઓ છે તો કેવડી દીકરી સુધીનું ખાતું ખોલી શકે? સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરી માટે છે. એક થી 10 વર્ષના દીકરી હોય તો એનું ખાતું ખોલી શકે. તો અમારા ત્રીજા ધોરણમાં ભણે તો એનું ખોલી શકે? ખોલી શકે. એના માટે શું જોઈએ સાહેબ? એના માટે બેબીનું જન્મ દાખલો, બરોબર, આધાર કાર્ડ, પછી એના વતી જે હેન્ડલિંગ કરે માતા પિતા અથવા મધર, એનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને 3 ફોટા. બરોબર. અને એ અત્યારે મિનિમમ 250 રૂપિયાથી ખાતું ખુલે છે. 250 રૂપિયા. હા, 250 ખાતું ખુલે. અને વધુમાં વધુ કેટલા રૂપિયા? વધુમાં વધુ 1.5 લાખ ભરી શકે. બરોબર. અને ઓછામાં ઓછું 1 વર્ષમાં 1000 ભરી શકે. બરોબર છે. અને વધારે વધારે ડિપોઝિટ કરવી હોય તો વર્ષમાં 12 વાર ડિપોઝિટ કરી મૂકી શકે. ડિપોઝિટ કરી શકે ઓછામાં ઓછું 1 વખત. ઓછામાં ઓછું વર્ષમાં 1 વાર, કેલેન્ડર વર્ષ હોય. બરોબર. આ યોજના સારી છે ને? દરેક છોકરીઓ ખોલાવવું જોઈએ ને? ખોલાવવું. અને દરેક વાલીને કેટલી દીકરીનું ખાતું ખુલે? કોઈ પણ. બરાબર. 10 વર્ષ સુધી હોવી જોઈએ. 10 વર્ષ સુધી હોય એને ખુલી શકે. બરાબર. પછી રિકરિંગ ડિપોઝિટ છે. રિકરિંગ ડિપોઝિટ દાખલા તરીકે અલગ અલગ જ્યાંથી તમે ખાતું ખોલાવો, 5 વર્ષની સ્કીમ છે. દાખલા તરીકે સોનું ખાતું ખોલાવ્યું તો તમારે દર મહિને 100 રૂપિયા ભરવાના થાય. બરાબર. 5 વર્ષ સુધી. 5 વર્ષ સુધી. પછી પાછા પૈસા 5 વર્ષ પછી. 5 વર્ષ પછી પાછા મળે તમને. બચત કરવા માટે સારું કહેવાય. બચત કરવા માટે સારું. બરોબર છે. અને અહીંયા સાહેબ આ બધા સિક્કા મારવાનું ને એવું ટપાલ આવે ને, ટપાલ જાય ત્યારે આ સિક્કા મારે ને. આ સિક્કા છે બાળકો, જે પોસ્ટ સ્ટેમ્પ અલગ અલગ જાતના જે ટપાલ હોય એમાં તારીખનો, પોસ્ટ ઓફિસનો સિક્કો અહીં છાપ મારવામાં આવે છે. અને બેંક જેવું કામ પણ થાય. બરોબર છે. અને સાહેબ, બાળકો અહીંયા વહીવટ કરવા આવી શકે? ટપાલ લેવા કે ટિકિટ લેવા કે એવું કંઈ કરી શકે? કરી શકે ને. ખૂબ સરસ સાહેબ, આભાર આપનો કે આપણે પોસ્ટ ઓફિસની મુલાકાત આપી.